हेलो यूट्यूबर फैमिली, कैम जो सबने गुड मॉर्निंग, जय श्री कृष्णा। एक सवार था मैं होमवर्क करी रहो से ना आज तोरे कोनो बगाड़ी दे ये नानू बच्चू दे धनु धनु सु है तू धनु गरुड़ी नो बच्चू है तू नो वरी बाहर ना क्या है सर पूछड़ी हटती कपाई गई थी अनाजे क्या जाऊ छे मम्मी 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 लेबड़ा तारी पेंसिल અને આવા લોકો ને સ્કૂલ ચાલુ થઈ જશે કે સરકારે કઈ સુધારા વધારા કર્યા છે બાલ વાટિકા ને બધું કઈ ખિલાયા છે હવે એની બે ડિટેલ્સ પૂરી મારે લેવી પડશે તો બેટા અને પક્કો એબીઝેડ બધું આવડી ગયું છે આ લેકણામ બી બેહી જાય તો વાંધો આવે ઓર નથી ન વ કે વન ચીકુનું જ્યુસ સવારમાં કે દૂધ કોફી નથી પીવી તો ચીકુ કાલે હું લાવી હતી તો ચીકુનું જ્યુસ આપણે બનાવીએ કેવી રીતે બનાવીએ તમને રેસીપી બતાવું ચીકુને મેં આ રીતે થોડા થોડા કટકામાં કાપી લીધા ખૂબ મીઠા છે આના અંદર જરાક મેં એક બે ચમચી જેટલું પાણી નાખ્યું છે પહેલાં આપણે ચીકુને એમને એમ ક્રશ કરીશું ક્રશ થઈ જાય પછી આગળની પ્રોસેસ બતાવો આ રીતે મસ્ત પલ્પ બનાવી દેવાનું પછી એના અંદર આપણે દૂધ નાખી દેવાનું તમારે દૂધ પાણી જે મિક્સ કરીને કરવું હોય તમે આના અંદર કરી શકો છો ચીકુ થોડા મીઠા છે પણ આપણે દૂધ નાખ્યું એના જેટલી આપણે થોડીક ખાંડ નાખી દઈએ અને એલચી પાવડર નાખીએ આપણે બધું મિક્સ કરીને મિક્સરમાં ફેરવી દઈએ આપણું ચીકુનું જ્યુસ તૈયાર ખૂબ સારું ચોખ્ખું અને ઘરનું ચીકુનું જ્યુસ તૈયાર થઈ ગયું છે આ તમે એક કપ બહાર પીવા જશો તો 50 રૂપિયાનો એક કપ મળતો તે તમને પ્યોર દૂધનો ના મળે આપણે અડધી થેલી દૂધનું આ બનાવ્યું છે આખું જગ ભરાઈ ગયો છે આ 1 લિટર કહી શકાય આ રીતે ઘરે બનાવજો અને બધાને ખુશ રાખજો અને તમે પણ આ રીતે ચોક્કસથી બનાવજો મમ્મી આમ મસ્ત જ્યુસ બનાવ્યો છે અને તમને આની રેસીપી પણ બતાવી છે હા મમ્મી અને જો નવા કપનો ઉપયોગ કરવામાં આવેલો છે એટલે થેન્ક યુ સો મચ કોમેન્ટ કરતા નવા વાસણો બીનો ઉપયોગ થાય ચકાચક જય શ્રી કૃષ્ણ સૌને મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે આજે ભીંડા બટાકાનું સબ્જી બનાવી અમે કેવી રીતે બનાવી એ રેસીપી બતાવું આ બટાકા તળી લીધા છે આનામાં લસણ લીલા મરચા અને મેથી આખી સૂકી એને મેં ક્રશ કરી લીધી છે કારણ કે મેથીના દાણા મોઢામાં આવે તો બધાને ગમતા નહીં એટલા માટે એને સાથે સાથે મેં વાટી લીધી છે બટાકા આપણે સાઈડ પર મૂકી દઈએ મસ્ત ભીંડા સુધારીને રાખેલા છે નાખી દઈએ એના અંદર અડધા લીંબુનો રસ પણ નાખી દઈએ કારણ કે ભીંડા છે પોતાની ચિકાસ છોડવાનું છે એટલે લીંબુનો રસ હશે તો તમારા ચિકાસ છોડે નહીં અને છૂટા અને સરસ કોરા ભીંડા થઈ જશે પહેલેથી લીંબુનો રસ નાખી દઈએ અત્યારે આમાં મસાલો નથી કરતા થોડા પાર બોઈલ થઈ જાય પછી એના અંદર આપણે બટાકા પણ નાખીશું ત્યારે મસાલો કરીશું અત્યારે ભીંડાને એકલાને ચડવા દઈએ ઘીમાં તાપ આવે એને થવા દઈએ ભીંડા આપણા ખાસા પાર બોઈલ જેવા ચડી ગયા છે
बटाका जे आपणे तळ्या छे ए पण अंदर नाखी दईए। एना अंदर आपणे मसालो करी दईए मीठू स्वाद प्रमाणे। हळदर, बे लीला मरचा नाख्या, अर्धी चमची लाल मरची नाखीश, सीध हिंग, गरम मसालो, धाणा जीरू छे बे चमची नाखीश, एटले एनो टेस्ट खूब सारो आवे। એના પપ્પાને મોઢું આવ્યું છે એટલે કે મારે આ નહીં ખાવું, એમના માટે ચોખાના લોટનું ખીચું બનાવું છું, એ પણ રેસીપી તમને બતાવું કે એમને મરચાં નાખવાની ના પાડી છે, એટલું અજમો અને જીરું નાખીને હું ખીચું કેવી રીતે બનાવું છું એની પણ રેસીપી તમારી સાથે શેર કરી। હવે આને બટાકાને ભીંડામાં મસાલો સરસ ચડી જાય ત્યાં સુધી થોડીક વાર આપણે એને રવા દઈએ, આપણે ભીંડાની સબ્જી તૈયાર। ચોખાનું ખીચું બનાવીશું, આ વાર્કી ભરીને મેં ચોખાનો લોટ લીધો છે તો તેના સામુ ત્રણ વાર્કી ભરીને, આ જ વાર્કીના માપથી ત્રણ વાર્કી ભરીને પાણી લીધું છે। પાણીના અંદર આપણે સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું નાખી દઈશું, થોડુંક જીરું નાખીશું, આના અંદર મરચું બિલકુલ નહીં નાખીએ, અને સેજ આપણે તેલ નાખીશું અને આને ઉકળવા દઈએ, બરાબર ઉકળી જાય પછી આપણે ચોખાનો લોટ અંદર નાખીશું। આમાં ખાવાનો સોડા પાપરિયો ખાર કે કશું જ નહીં નાખીએ, આપણે થોડો થોડો લોટ નાખતા જઈશું, હલાવતા જઈશું, થોડું નરમ જ કરવાનું છે। આવી રીતે સતત હલાવતા રહ્યા નું તો ગાંઠ આવી જાય, ત્રણ વાર્કી પાણી બરાબર માપનું થઈ રહ્યું, ક્યારેક આવું સાંજના ટાઈમે ખીચું ખાવાનું મન થતું હોય તો આ રીતે કરી દઈએ। તમારે આને મેં મરચું ના નાખો તો ઉપરથી તમારે અચાર મસાલો નાખીને પણ ખાઈ શકો છો, જે તેલ નાખી અને ધીમા તાપે એને થવા દઈએ આપણે। તો શું ખવડાવો બા તમે? ખીચું દેને જો બા, ખીચું કહીએ તારું કે મજે ખીચાનું મુહૂર્ત લાગે તમે પપ્પા હાટુ? હા બેટા બોલ, અને હેતનો ફેવરેટ બા ભીંડી મસાલા બન્યા છે, અને ઓફિસની એક ચાવી છે ખોવાઈ ગઈ છે, ક્યાંય મળતી નથી, એના વગર મારા કામ બધા એવા અધૂરા રહી ગયેલા છે, બેંકની ચેકબુક ઓફિસમાં પડી છે, એક એડ્રેસ ચેન્જ કરવાનું, બધા જ કામ પેન્ડિંગ રહી જાય વાસે। અરે મારું ઉપર હતી એ જ, આપણે જૂની ઓફિસ હતી એની ઉપર ઓફિસ રાખેલી છે ને, બસ સામાન બધો એમ જ પડેલો છે, ઘણા ટાઈમથી હું જતો પણ નથી, લે ચાવી હાથમાં આવતી નથી, લોચા એમાં પડ્યા છે, લઈને ગયો મારા
મારે જૂની ઓફિસ ની ચાવી હતી, નવી ઓફિસ ચાવી મને હજુ મળતી નથી. હજુ પાછું ઘર ખેડવું પડશે મારા, કારણ કે એમાં ચેક પડેલા છે. ચેક છે, પછી બધા ઘણા બધા કાગળિયા છે, પૂરું કરવું પડશે ચેપ્ટર બધા. શું શીખવાડ? ભીંડી ની સબ્જી અને આપડે કીધું ખાજલી. ખાજલી કેવાય મમ્મી? ખાજા નું કોઈ ખાજલી કે એમ. એના કેરી નો રસ. સુરત વાળી વાનગી એમ, સુરત ની વાનગી. જય શ્રી કૃષ્ણ. સૌને મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે કેરીના વઘારિયા બનાવું છું. અમે કેવી રીતે બનાવીએ તમને બતાવું રેસીપી. બે પરી જેવું મેં સિંગ તેલ મૂક્યું છે. એના અંદર આપણે થોડુંક જીરું નાખીશું. એક દોઢ ચમચી જેટલી હિંગ નાખીશું અને તજ અને લવિંગ અને કેરીને આવી રીતે લાંબી લાંબી કાપી નાખી છે. આમાં તેલની નદી નથી કરવાની હોતી, ખાલી અને સોતે થાય એટલું જ કરવાનું હોય છે કે કેરી પર થોડું ઘણું વઘારનું તેલ ઉપર ચડી જાય એટલું જોઈએ છે. આનામાં તેલ વધારે નહીં નાખવાનું. સાધારણ એને અંદર હળદર પણ નાખી દઉં, થોડો કલર ચડી જાય. અને હું થોડું મોબાઈલ સાઈડ પર મૂકીને હલાવી લઉં. કેરી મેં મિક્સ કરી લીધી છે. આ 1.25 કિલો 1.5 કિલો જેટલી કેરી હશે, એના સામું 1 કિલો જેવો ગોળ પડ્યો છે એ નાખીશ. અને વધારે ખાટું લાગતું હોય તો પછી બીજી ખાંડ નાખીશ. સાથે સાથે અત્યારે સાથે ગોળ પણ હું નાખી દઉં છું, એટલે કેરી અને ગોળ બંને સાથે મિક્સ થઈ જાય અને ધીમા તાપે એને થવા દઈએ. 2 મિનિટ એને થવા દીધી હતી. તો નાનું પડે છે, મોટા તપેલામાં હું બનાવું. આ રીતે મોટા તપેલામાં ઠાલવી દીધું છે. હવે કેરી અને ગોળ આપણે સાથે જ બધું નાખી દઈએ, એટલે જેમ જેમ કેરી ચડશે એમ ગોળ પણ સરસ ઓગળતું જશે. અને ધીમા તાપે આપણે સરસ થવા દઈએ. ગોળનું પાણી પાતળું થઈ ગયું છે અને કેરી પણ થોડી ચરવા આવી છે. બધું ઘટ થઈ જશે ત્યારે કેરી પણ ચડી જશે અને પાણી પણ ઘટ થઈ જશે. પછી જ આપણે એને ઉતારીશું અને ઠંડુ પાડી અને પછી આપણે અંદર મરચું નાખીશું. મેં થોડો ગેસ ફાસ્ટ કરી દીધો છે અને પાણી શું ધીમા તાપે નહોતું થતું, એટલે તમારે આવી રીતે ફાસ્ટ ગેસ કરીને પણ આવી રીતે થોડું ગોળનું પાણી બારી શકો છો. પણ એના માથે માથે તમારે ઊભું રહેવું, કાં તો જો થોડાક આઘા પાછા થઈ જશો તો તમારે શું નીચે ચોંટવા. એટલે હંમેશા કંઈ પણ બનાવતા હોય તો એક ધારું એના પર ધ્યાન રાખશો તો તમારી વસ્તુ સારી થશે. હવે થોડું થોડું ઘટ થવા માંડ્યું છે, કારણ કે બહુ ધીમો તાપથી હું મેં રાખ્યું હતું પણ પાણી ભરતું નહોતું, એટલે મેં થોડું ફાસ્ટ કરી દીધું. અને આના અંદર તમને ગોળ નાખતા અરે મીઠું નાખતા નહોતું બતાવ્યું, તો એમાં સ્વાદ અનુસાર જેટલું આમાં મીઠું જોઈતું હતું એ 2 ચમચી જેટલું મેં આમાં મીઠું પણ નાખ્યું છે. આપણો રસો પણ મસ્ત ઘટ થઈ ગયો છે અને 98 આપણું કેરીનો વઘારિયા સરસ તૈયાર થઈ ગયા છે. હવે એને ગેસ આપણે બંધ કરી દઈએ. તમે જોઈ શકો છો રસો એકદમ જાડો અને હજી તરશે, એટલે હજી થોડો ઘટ થશે. બસ આટલો રસો બરાબર છે, એનાથી વધારે પાતળો નહીં કે વધારે જાડો નહીં. આવો રસો તમારે કમ્પ્લીટ રાખવાનો અને આ રીતે તમે વઘારિયા બનાવશો તો 12 મહિના સુધી તમારા વઘારિયામાં બિલકુલ પણ કશું ખરાબ નહીં થાય. જો તમારે તીખું ના ખાવું હોય તો આ જ રીતે તમે ભેણીમાં ઠંડુ પાડીને ભરી શકો છો, અને તીખું ખાતા હોય તો એમાં મરચું નાખવાનું. હવે હું મરચું નાખીશ ત્યારે તમને ભેણીમાં ભરતા બતાવીશ. અત્યારે આપણો વઘારિયા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. અમારા વઘારિયા તમને કેવા લાગે કોમેન્ટમાં ચોક્કસથી કહેજો.
સ્માર્ટ વાગ્યા છે ને આજે બનવાની છે સેન્ડવિચ. એ પણ રૂણી મોદીના વિડીયોમાં આવશે શોર્ટ ટાઈમમાં, એટલે જોઈ લેજો કઈ બનાવવાની છે. ક્યાં છે, થઈ ગઈ બાકી? પલટાવો હજુ થોડી શેકાવા દે, બીજી બનાવો. સેન્ડવિચ થઈ ગઈ છે રેડી, અને મારું શાક અને રોટલા. વાવ ધનુ, કે છે વાવ, કેવું કેવું? ચલ મમ કર, મસ્ત શાક બનાવ્યું છે ને આ જોડા. સેન્ડવિચ, કઈ સેન્ડવિચ, નામ તો કયો લે? વેજ સેન્ડવિચ. વેજ એટલે બધું કોબીન, બધું બટાકા નાખે, વેજ સેન્ડવિચ છે. એવું છે, સરસ. એકદમ આજે શું હવા આવી છે. હું બાઇક ઉપર હતો, મારું બાઇક આજે સ્લીપ ખાધી નહીં, હું પડ્યો રસ્તા વચ્ચે વચ્ચે, લોહી નીકળી ગયો થોડો, જબરજસ્ત પડે પાંચ લીમડી પર. અરે બેટા અડીશ નહીં, અડીશ અડીશ નહીં, સ્લીપ થઈ ગઈ. જો આ લઈને આવી તારા માટે, રુચિતા કીધું આપણે બહાર જઈએ તો મારા માટે ચપ્પલ લઈને આવી, ખેત માટે ના બૂટ લઈને આવી. જો બૂટ કે પહેર તું, કજું બતાવો પાછી. જો આવું કરે, જો ક્યાં ગઈ? હા સર, લુંગી પહેરી, લુંગી. એ પુષ્પા કરે ધનુ, એ પુષ્પા આ જો લુંગી પહેરે. કાલે આપણે આયુર્વેદિકની કંઈક વાત મેં કરી હતી, એમાં એક બેનની કોમેન્ટ આવી છે કે વિશાલભાઈ ઘણી વખતે શ્રી રાજીવ દીક્ષિતના આયુર્વેદિક ઇન્ફોર્મેશન વસ્તુ જોઉં છું, ખૂબ સારી છે. એટલે સપોઝ કોઈને જોવી હોય તો આ નામ આપેલું છે, બેન જે સજેસ્ટ કરે છે જોજો, એમને રેગ્યુલર એ વિડીયો જોવે છે. પછી ટુબર વિવેકના બી કોઈ વિડીયો આવે છે આયુર્વેદિકના, મેં હજુ સર્ચ નથી કર્યું, પણ બેના કોમેન્ટ કરી છે એટલે આપણે તમને કહીએ છીએ. આઈ વોઝ ગેટિંગ મે માર્ડ in all the time before doctor suggest not to drink coffee, stop drink cheese at night. Kali Rina bin u bira na le jo jita le ye. Kali Rina bin ne comment kari thi na ke bhai mane migraine ni taklif chhe, to ben jene pe migraine ni koi taklif hoy na to ma jovano, tama note karto rehvano, tama yaad rakhvano ke aaje mane mathu kya reason thi mane mathu dukhai rahyu chhe. કારણ કે હું અમદાવાદ ટ્રાવેલિંગ કરતો ને, એટલે ઠંડુ પાણી પીવું, પછી ગરમ પાણી પીવું, પછી રેગ્યુલર કોઈકને કોઈ ચા પીવું, એટલે એના કારણે થોડી તકલીફ વધી જતી હોય છે. પ્લસ હવાના કારણે બી વધારે તકલીફ થતી હોય છે. લખીને રાખશો તો તમને ખબર પડશે કે કઈ કઈ વસ્તુના કારણે મને માઇગ્રેનની તકલીફ થાય છે. પછી અમુક વખતે પાણી ઓછું પીએ તો પણ વસ્તુ તકલીફ થતી હોય છે. પછી વધારે પડતી હવા આપણે લેતા હોઈએ તો પણ તકલીફ થતી હોય છે. તો વસ્તુ જોજો કે કઈ કોઈ રીઝનના કારણે તમને માઇગ્રેનની તકલીફ થાય છે. અને રગીશબેનની બી કંઈક કોમેન્ટ આવી છે, વિશાલભાઈ મને પણ બહુ તકલીફ છે માઇગ્રેનની. હેલો વિશાલભાઈ, એમ જરૂર શું કર્યા, 26 મે મારા મધર કિરણબેનનો બર્થડે છે, વિશ યુ મેની મેની હેપી. આજે 25 થઈ, મેની મેની હેપી રિટર્ન ઓફ ધ ડે કિરણબેન, હેપી બર્થડે. 60 વર્ષ પૂરા થયા તારી બેમ્પણી છે. અને આજે છે ને 10માનું રિઝલ્ટ હતું, જેટલા બી સારા આપણા સબસ્ક્રાઇબરના ફેમિલી વાળા દીકરા છોકરાઓ પાસ થઈ ગયા હોય બરાબર, તો બધાને કોંગ્રેચ્યુલેશન. દેવ દેવ પ્રગતિ કરતા રહ્યો, જે કોઈ ફેલ થયું હોય તો ટેન્શન નહીં લેવાનું. બીજા બે મહિનામાં તરત જ પરીક્ષા આવતી હોય છે, 2-3 મહિનામાં, એટલે બીજી ટ્રાયલમાં પણ આપણે પરીક્ષા આપી દેવાની, હિંમત રાખવાની. અને વાલીઓને પણ નમ્ર વિનંતી કે બાળકોને કશું પણ કહેશો નહીં, એમને પ્રોત્સાહન આપો કે ભલે આ વખતે નપાસ થયો તો બીજી વખત આપણે સારા થોડી મહેનત કરીશ તો પાસ થઈ જશે. એટલે એમને એમનું પ્રોત્સાહન તમે આપશો એટલે એ લોકોનો થોડુંક હિંમત રહેશે અને માઇન્ડ એમનું ફરી નહીં જાય કે ભાઈ ક્યાંક મારે શું કરવું એમ. એટલે થોડીક હિંમત આપજો, ભલે
ક્યારે ક્યાંય બે વર્ષ કોરોના આવ્યો છે એટલે બધાના ચડાય ઉપર ઉપલા માળમાં ચડાય ચડાય કરેલા છે એટલે થોડુંક ભણવામાં ડિસ્ટર્બ જેવું થયેલું છે એવું દિવ્યા ભાસ્કરમાં કહેતા હતા કે ઘણા લોકોની કેટલી સ્કૂલોમાં તો આખી સ્કૂલમાં બાળકો ફેલ થયા છે સ્કૂલોમાં તો એવા બાળકો એટલા કારણ કે ભણવામાં ઓછું હોય અને સમજવામાં છોકરાઓને બહુ તકલીફ થઈ થઈ હોય એટલે થોડો માર્ક ના લાયો હોય એટલે તમે માતા પિતા ખૂબ એમને હિંમત આપજો અને સપોર્ટ આપજો કે ભાઈ અત્યારે ભલે ના પાસ પણ બીજા બે મહિના પછી પરીક્ષા આવશે બે મહિના નહીં તો આવતા વર્ષે પરીક્ષામાં આપણે પાસ થઈ જવાનું અને ભગવાને ઘણું બધું લખેલું હોય ત્યારે માણસ ફેલ થતા હોય છે એ તમને કહી દઉં કારણ કે જે ફેલ થનારા બી માણસો ઇતિહાસ રચતા હોય છે એટલે એવું કોઈ ટેન્શન લેવાનું નહીં ગભરાવાનું નહીં કાલે છે ને તમે બધાને કોમેન્ટ કરવાની છે જેના જેના સારા એવા પર્સન્ટેજ મને પર્સન્ટેજ કહે જો ભાઈ માન લો કે અમને એક આપણા નરગીશભાઈની કોમેન્ટ આવી કે 69% આવ્યા છે બરાબર આવા ટકા કહેજો બાકી પેલું પી એન ટી આ બધું કંઈક આવતું હોય મને આમાં ખબર નથી પડતી તો 69નું એક રિઝલ્ટ આવ્યું છે કે ભાઈ 32 જણનું 69% આવ્યા છે બરાબર એટલે આ બધા કોઈકને સારા સારા રિઝલ્ટ આવ્યા હોય આપણા ફેમિલી મેમ્બરમાંથી તો ખાસ કોમેન્ટ કરજો તો આપણે બધાનું નામ યુટ્યુબમાં લઈશું બરાબર વિશાલભાઈ અરુણભાઈ ઓરાને કોમેન્ટ આવ્યા જાતે દરમાં પરીક્ષાની જાહેરાત ઉઠીને તમામ બાળકોને શુભેચ્છા આપવા વિનંતી થેન્ક યુ સો મચ અરુણભાઈ બસ અમને આમ કોમેન્ટ કરતા રહો અને જેટલા બી પાસ આવ્યા છે બધાને કોંગ્રેચ્યુલેશન ટકાવારી ઓછી આવી હોય તો બીજા વર્ષમાં પણ સારા એવા ટકા લાવજો અને થોડી મહેનત કરજો અત્યારે બધું મોબાઈલ બહુ બધા છોકરાઓને બગાડતા હોય છે અને હવે શું કરે હવે એના વગર ચાલતું નહીં અને હાર્દિકનો જન્મદિવસ છે વિશ યુ મેની મેની હેપી રિટર્ન ઓફ ધ ડે હાર્દિકભાઈ પછી હવે દિશાબેનની કોમેન્ટ આવી કે રાજસ્થાનમાં કેર સાગરીનું કેરી અને સાગરી વિશાથી બનાવવામાં પરંપરાગત મસાલેદાર સબ્જી લાલ મરચા કેર સીઝ અને થોડા મસાલા પાવડા જેવા સામાન્ય ઘટકોની સાથે સરળ અને સરળતાથી રાંધવામાં આવે છે વાહ બેન વાહ કેર સાગરી ઘણી બધી કોમેન્ટ આવી છે કેર સાગરી નાવ પક્ષીઓ જવા દે એટલે કેર સાગરી ચાખીશું ખાઈશું તો નહીં પણ ચાખીશું ચલો કાલે બધા કોમેન્ટ કરજો જેના જેના સારા સારા પર્સન્ટેજ આવેલા છે બરાબર કોમેન્ટ કરજો આપણે પહેલો નંબર કોનો છે બીજો નંબર કોનો છે આપણે બધા કહેશું ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસીને સાથે ત્યાં સુધી અમને આપણો જ આ જય હિન્દ ભારત માતા કી જય અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને રાધે રાધે જો તારા પૂણા 10 વાગ્યા ના આવો અત્યારે જવાનું તો બહાર ફરવા માટે બરાબર જો આ રાહ જોઈને બેઠેલા છે એમાં તો આ ફોન પર રાધે રાધે કહી દે ચલો રાધે રાધે કહી દે રાધે રાધે અને બાર તુલસી કોળી દે બારે સોરી કહી દે સોરી કહી દે બાને રાધે રાધે કે છે રાધે 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 રા